શ્રીમદ ભાગવત કથાનું પુણ્ય કોરોના કાળમાં અગ્નિ સંસ્કાર થયેલા મૃતાત્માઓને અર્પણ કરાયું હતું. સુરતના આંગણે સૂર્યોદય ઘાટે સામૂહિક પિતૃતર્પણ ભૂદેવો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ રૂકમણી વિવાહની ઉજવણીના અવસરે મળેલ કન્યાદાનને પ્રફુલભાઈ શુક્લ દ્વારા ડાંગ વિસ્તારમાં આદિવાસી કુટુંબીઓને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ધાબળા અને કપડાં આપવાની જાહેરાત કરતા કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર 51 શાલનું દાન કર્યું હતું. સૂર્યપુત્રી ટાપી તત્નો આ સૂર્યોદય ઘાટ અને એની કુરુક્ષેત્ર ધામની પાવન ભૂમિ આજે ભાગવત સપ્તાહ જે પિતૃતર્પણ માટે આપણે આયોજન કર્યું હતું તે પઠાર્પણ થઈ છે અને હવે શ્રીમતી દર્શનાબેન જરદોશ જે આપણા કેન્દ્રના કપડાં અને રેલવે મંત્રી છે એક મહિલાના પ્રાધાન્ય અને સાનિધ્યમાં રાંદેરના ભૂદેવો અમારા ગાયત્રી પરિવારના બહેનો અમારા પરશુરામ સેનાની મહિલા મોરચાની બહેનો અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના સૌ કાર્યકરોના સહયોગથી આ પિતૃતર્પણની વિધિ સંપન્ન કરાવવામાં આવી રહી છે. સૂર્યપુત્રી ટાપી તટનો આ પવિત્ર ઘાટ આપ સૌને ખ્યાલમાં જ હશે કે અહીંયા સ્વર્ગસ્થ અટલજી વાજપેયીજીના પણ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં 1200 થી 1500 કુટુંબ અહીંયા આ પિતૃતર્પણ વિધિ માટે જોડાયા છે ખૂબ જ ઉત્સાહથી. કેમ કે જે પરિસ્થિતિ હતી કોવિડની એ પરિસ્થિતિમાં પ્રોટોકોલ અંતર્ગત હોસ્પિટલથી સીધી એ મૃતાત્માને અહીંયા લાવવામાં આવ્યા હતા. એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના કુટુંબીજનો કોઈ સાથે નહીં હતા. એ એનું છેલ્લું મુખ બી જોઈ શકતા નહીં હતા. એ એમનો છેલ્લું સ્નાન બી કરાવી શકતા નહીં હતા. આ બંને સહિતનો એક રંજ હતો કે મૃતાત્માઓને શાંતિ મળતી હશે કે કેમ, એક પરિવારને સારી રીતે સન્માન રીતે વિદાય નથી આવી તેનો બી રંજ હતો. આ બંને સમીકરણોને એને ધ્યાનમાં લઈને લાગણીઓ ધ્યાનમાં લઈને કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારે આ માગસર માસમાં શ્રીમદ ભાગવત કથા અને પિતૃતર્પણનું આ આયોજન કર્યું છે અને મને આજે ખૂબ જ ભક્તિભાવ સાથે પરમ પૂજ્ય સંતશ્રી પ્રફુલભાઈ શુક્લએ એ કથાને દિગ્વત આત્માઓને એમને શ્રદ્ધાંજલિ રીતે એ આત્માને શાંતિ મળે તે માટે અર્પણ કરી છે અને હવે પિતૃતર્પણની વિધિ એમના કુટુંબીજનો અમારા ભૂદેવોના સાનિધ્યમાં કરી રહ્યા છે ત્યારે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર એ કુટુંબીજનોની સાથે છે. એમને ફરીથી જીવન માટે એક નવું ચેતના મળે એ માટેનું આ ધામ બને એની પ્રેરણા મળે તે માટેનું આ કાર્ય કરી રહી છે.